નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચારમી. તો નજર નાખી હાલના મુખ્ય સમાચાર પર. જય મોહન દાદા શૈક્ષણિક સંકુલ ખાતે રંગોળી સ્પર્ધાનો અનેરો આયોજન કરવામાં આવે. આ રંગોળી સ્પર્ધામાં 151 કરતા પણ વધારે અવનવી રંગોળીઓ દોરવામાં આવી હતી, જેમાં 350 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જસદણ તાલુકાના લીલાપુર ગામે આવેલા જય મોહન દાદા શૈક્ષણિક સ્કૂલ ખાતે ભારતીય સંસ્કૃતિની પ્રાચીન પરંપરા તેમજ લોકકલાને જાળવી રાખવા તેમજ રંગોળીનું સામાજિક ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્ય કેળવાય તેવા ઉમદા હેતુથી તેમજ નવા વર્ષના પાવાના પર્વને આવકારવા માટે સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ભરતચિત્ર, કુદરતી દ્રશ્ય, વ્યક્તિચિત્ર, સાંસ્કૃતિક રંગોળી, ટપકા રંગોળી, ફ્લાવર રંગોળી, સંસ્કાર રંગોળી જેવી અવનવી રંગોળીઓ બનાવવામાં આવી હતી. આ અંગે વિદ્યાર્થીઓએ પોતાને આવડતની રંગોળીએ રંગેરંગી હતી. આ રંગોળી સ્પર્ધામાં 151 કરતાં પણ વધારે અવનવી રંગોળીઓ દોરવામાં આવી હતી, જેમાં 350 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓની પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પર આવનાર વિદ્યાર્થીઓને સંસ્થાના સંચાલક નિકુલભાઈ રામાણી પ્રોત્સાહિત કરી વિદ્યાર્થીઓને ઉત્સાહ વધાર્યો હતો. કાર્યક્રમો જેવા કે વાર તહેવાર, બધા રાષ્ટ્રીય નેતાઓના જન્મદિવસની ઉજવણી, રામાણી ટેનિસ 10A જય મોહન દાદા શૈક્ષણિક સંકુલ રામાણી પ્રિન્સ 9મા ધોરણ હું જય મોહન દાદા વિદ્યાલય માનસિક શિક્ષક તરીકે ભૂમિકા કરું. અમારી શાળામાં વર્ષ દરમિયાન આવા અવનવા કાર્યક્રમો તેમજ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે, જેમાં ખાસ કરીને બ્યુરો રિપોર્ટ NS ગુજરાત ન્યૂઝ જસદણ. અમદાવાદના અશોક મિલ વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો છે. પોતાના પડોશમાં જ રહેતા યુવકને ઢોર માર મારી ઇજાગ્રસ્ત કર્યો હતો, તેમજ તેના ઘરમાં ઘૂસીને મહિલાઓ સાથે ગેરવ્યવહાર કરતા ચકચાર મચી જવા પામી હતી. અમદાવાદના અશોક મિલ વિસ્તારમાં રહેતા સંતોષસિંહ ચૌહાણને પોતાની પત્ની સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી, જેનો લાભ ઉઠાવી તેના પડોશમાં રહેતા યુવકોએ સંતોષસિંહને ઢોર માર્યો હતો, તેમજ તેના ઘરમાં ઘૂસી જઈને ઘરમાં તોડફોડ કરી હતી, તેમજ સંતોષસિંહની બહેન સાથે છેડતી કરી તમામ ઇસમો નાસી છૂટ્યા હતા. આ તમામ ઇસમો દ્વારા સંતોષસિંહને વારંવાર હેરાન કરવામાં આવતા સંતોષસિંહે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જેથી તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આરોપીઓ રોદરસિંહ તોમર, સંદીપસિંહ તોમર, છોટુસિંહ તોમર, સુધાકરસિંહ તોમર, પપ્પીસિંહ સેંગર, નીલેશસિંહ સેંગર, તુલસી રામપાલ, નીતિશપાલ અને સુરજસિંહ ચૌહાણ આ તમામ યુવકો દ્વારા સંતોષસિંહને વારંવાર હેરાન પરેશાન કરવામાં આવતા સંતોષસિંહને આત્મહત્યાનો પ્રયાસ કરવાનો વારો આવ્યો હતો. આ અંગે સંતોષસિંહે પોલીસે ફરિયાદ દાખલ કરી હતી. પોલીસ આ સમગ્ર ઘટનામાં આંખ આડા કામ કરી રહી છે, તેમજ આ ઘટનામાં આરોપીઓને રીઢો ગુનેગાર હોવા છતાં પોલીસ દ્વારા તેના પર કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. જ્યારે આ મામલે તમામ ટીલે પોલીસને સંપર્ક કર્યો તો પોલીસ દ્વારા પોતાનો બચાવ કરતા જાણવામાં આવ્યું કે તમામ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી દેવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દિવ્યેશ નસીત સાથે NS ગુજરાત ન્યૂઝ અમદાવાદ. સુપ્રીમ કોર્ટમાં પૂર્વ ન્યાયાધીશ જે ચેલમેશ્વરે શુક્રવારે મુંબઈમાં કહ્યું કે સુપ્રીમ કોર્ટમાં મામલો હોવાના કારણે સરકાર રામ મંદિરનું નિર્માણ માટે કાયદા બનાવી શકે છે. તેમણે કહ્યું કે બિલ લાવવાના પ્રક્રિયા દ્વારા કોર્ટના નિર્ણયોમાં અવરોધ પેદા કરવાના ઉદાહરણ પહેલા પણ જોવા મળ્યા છે. ન્યાયમૂર્તિ ચેલમેશ્વરની આ ટિપ્પણી એવા સમયમાં આવી છે જ્યારે અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો રસ્તો સાફ કરવા માટે એક મજબૂત કાયદો બનાવવાની માંગ સંત પરિવાર વધતી જઈ રહી છે. તમને જણાવી દઈએ કે શુક્રવારે પણ સંતના નેતા ભૈયાજી જોશીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટમાં આ મામલામાં હવે વધારે સમય પસાર ન કરવો જોઈએ. ભૈયાજી જોશીએ કહ્યું હતું કે રામ તમામના હૃદયમાં વસે છે, પરંતુ તે પ્રગટ થાય છે મંદિરો દ્વારા. અમે ઈચ્છીએ છીએ કે રામ મંદિર બને. આ કામમાં અમુક સમસ્યાઓ ચોક્કસ છે. અમે અપેક્ષા કરી રહ્યા છીએ કે કોર્ટ હિન્દુઓને ભાવનાઓને સમજીને નિર્ણય આપશે. તમને જણાવી દઈએ કે ચેલમેશ્વર જ્યારે આ ટિપ્પણી કરી રહ્યા હતા તે સમયે તેઓ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા સંગઠન ઓલ ઇન્ડિયા પ્રોફેશનલ કોંગ્રેસ તરફથી આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ NS ગુજરાત ન્યૂઝ. એક તરફ વાયબ્રન્ટ ગુજરાત 2019માં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ પાર્ટનરશિપ કરીને MSME કોન્ક્લેવની તૈયારી કરી રહ્યું છે, ત્યાં બીજી તરફ ગુજરાત ચેમ્બરની મજબૂત મહિલા પાંખ વિખરાઈ ગઈ છે. જૂન મહિનામાં સર્વાનુમતે સિલેક્ટ કરવામાં આવેલી વુમન વિન કમિટીને આજે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને હાઈ પાવર કમિટીએ હોદ્દા પરથી ઉતારી દીધી છે. એક તરફ વાયબ્રન્ટ ગુજરાત 2019માં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ પાર્ટનરશિપ કરીને MSME કોન્કલેવની તૈયારી કરી રહ્યું છે, ત્યાં બીજી તરફ ગુજરાત ચેમ્બર્સની મજબૂત મહિલા પાંખ વિખેરાઈ ગઈ છે. જૂન મહિનામાં સર્વાનુમતે સિલેક્ટ કરવામાં આવેલી વુમન વિંગ કમિટીને આજે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને હાઈ પાવર
કમિટીના હોદ્દા પરથી ઉતારી દીધી છે, જેને લઈને વિવાદ સર્જાયો છે. જીસીસીઆઈ દ્વારા તગ લખી નિર્ણય લેવાતો હોતા હાલ વુમન વિંગ કમિટીના ચેરપર્સન નેહા ભટ્ટ અને કમિટીના અન્ય સભ્યો નિરાશ બન્યા છે. ઉલ્લેખનીય છે કે કમિટીના ચેરપર્સન નેહા ભટ્ટને જૂન મહિના બાદ કુલ 3 વખત હોદ્દા પરથી ઉતારી દેવામાં આવ્યા છે, જે નિર્ણય ઉપર પ્રશ્નો ઉઠાવે છે. આ અંગે પૂર્વ પ્રમુખ શૈલેષ પટવારી સાથે વાતચીતમાં કરતા જણાવ્યું હતું કે વુમન વિંગ કમિટીના રચના ગેરબંધારણીય નથી અને જો ગેરબંધારણીય હોય ઠેરવતું હોય તો તેઓ કાયદા કે લડત આપવા તૈયાર છે. વુમન વિંગ સાથે થયેલા અન્યાય મામલે પ્રમુખ જયમીન વસા કેમેરા સામે કંઈ પણ કહેવા ઇનકાર કર્યો હતો, પરંતુ આ આખા મામલે 7 ઓગસ્ટ એડમિનિસ્ટ્રેશન કરનાર વુમન કમિટીના મેમ્બર રુઝવાન ખંભાતે જણાવ્યું હતું કે વુમન વિંગનું સિલેક્શન થઈ જ ન શકે, મહિલાઓ બોલી શકતી નથી. એમણે આ મામલે અવાજ ઉઠાવ્યો છે. એટલું જ નહીં, તેમણે એમ પણ કહ્યું છે કે 150 મહિલાઓની ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની આ વિંગ ચેમ્બર્સ બંધારણ વિરુદ્ધ છે. આમ જોઈએ તો વાઇબ્રન્ટ પહેલા વુમન વિંગ વિખરાઈ જતા ગરિમાને સૌથી મોટું લાંછન લગાવ્યું છે અને એક જ ટર્મમાં 2 વખત હોદ્દા પરથી ચેરપર્સન નેહા ભટ્ટને ઉતરતા ચેમ્બર્સ મહિલાઓમાં રાજકારણનો ડર વ્યાપી ગયો છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તો હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેકનો, તો લઈએ એક બ્રેક. दीपावली और नवे वर्ष की सभी देशवासियों को ढेर सारी शुभकामनाएं. आपका आने वाला नवा वर्ष सुखमय संपन्न मन और ढेर सारी खुशियों के साथ बना रहे, ऐसी सभी देशवासियों को खूब खूब शुभकामनाएं. અમીરગઢના ઉપપ્રમુખ રાયદરા સુરેશભાઈ રામભાઈ તરફથી દિવાળીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવે છે. હું વિજય જાજુ, સ્ટ્રીમ ગૃહપતિ, NS ન્યૂઝ ચેનલના માધ્યમથી સર્વે NS ન્યૂઝ ચેનલના દર્શકોને દીપાવલી અને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને આપ બધાનું નવું વર્ષ ખૂબ મંગલમય જાય, આપની દિવાળી ખૂબ સરસ રીતે નીકળે અને સેફલી સરસ રીતે આપણે આને ઉજવીએ અને બધા સૌ મળી અને દેશનો વિકાસ કરીએ એવી શુભકામનાઓ સહિત ધન્યવાદ પાઠવું છું. થેન્ક યુ. હું ડૉક્ટર અમરીશ ત્રિપાઠી, લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232B2 અને ભારતીય એજ્યુકેશન ટ્રસ્ટના પરિવાર તરફથી હું આપ સૌને દિવાળીની શુભકામનાઓ પાઠવું છું. તમારું જીવન અને સૌનું જીવન એક સરસ પ્રકાશમય રહે અને સુખી સંપન્ન અને એક સંસ્કારથી ભરેલું જીવન રહે તેવી મારી શુભકામનાઓ છે. હું અરવિંદ ચૌહાણ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં મંત્રી છું. દિવાળીની શુભકામના અને નવા વર્ષને પ્રજાને મારા પરિવાર ઓળથી અને મારા તરફથી ભગવાન નવા વર્ષમાં ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવી ભગવાને પ્રાર્થના કરું છું. સાથે સાથે નવા વર્ષમાં ગુજરાતની અને હિન્દુસ્તાનને માતાનો આશીર્વાદ રહે અને ખૂબ લોકોને રોજગારી મળે, શાંતિ મળે એવી મારી પ્રાર્થના છે. જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટમાં રામ મંદિર કેસ પેન્ડિંગ હોવા છતાં પણ
કેન્દ્રની મોદી સરકાર રામ મંદિર નિર્માણ માટે કાયદો બનાવી શકે છે. તેમણે કહ્યું કે કાયદાકીય પ્રક્રિયા દ્વારા કોર્ટના ચુકાદામાં અવરોધ પેદા કરવાના ઉદાહરણો ભૂતકાળમાં પણ જોવા મળ્યા છે. નિવૃત્ત ન્યાયમૂર્તિ ચેલમેશ્વર આ ટિપ્પણી એવા સમયે કરી છે જ્યારે અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો રસ્તો સાફ કરવા માટે એક કાયદો બનાવવાની માંગણી સદ પરિવારમાં સતત વધતી જાય છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ શુક્રવારે સંઘના સરકાર કાર્યમાં ભૈયાજી જોશીએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે રામ મંદિર નિર્માણ મુદ્દે ચુકાદો આપવામાં આવે, વધુ વિલંબ કરવો જોઈએ નહીં. તેમણે કહ્યું કે ભગવાન રામ બધાના હૃદયમાં રહે છે, પરંતુ તેઓ મંદિર દ્વારા પ્રગટ થાય છે. અમે ઈચ્છીએ છીએ કે રામ મંદિર બને. આ કાર્યક્રમમાં કેટલાક વિધાન જરૂરી છે અને અમે અપેક્ષા છે કે સુપ્રીમ કોર્ટ હિન્દુઓના ભાવનાને સમજીને પોતાનો ચુકાદો આપે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તરફથી પ્રતિક્રિયા આપતા ભૈયાજી જોશીએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ ચુકાદામાં વિલંબ કરીને હિન્દુ સમાજનું અપમાન કરી રહી હોવાનું લાગણી બધા અનુભવે છે. જરૂર પડે ત્યારે સંઘ આ માટે 1952ની જેમ આંદોલન કરશે. રિટાયર્ડ જસ્ટિસ ચેલમેશ્વરે કોંગ્રેસ સાથે જોડાયેલા સંગઠન ઓલ ઇન્ડિયા પ્રોફરન્સ કોંગ્રેસ તરફથી આયોજિત એક પરિચર્ચામાં સત્રમાં તેમને ભાષણ દરમિયાન આ વાત જણાવી હતી. ઉલ્લેખનીય છે કે આ વર્ષની શરૂઆતમાં ન્યાયમૂર્તિ ચેલમેશ્વર સહિત સુપ્રીમ કોર્ટના 4 સિનિયર ન્યાયાધીશોએ પ્રેસ કોન્ફરન્સ કરીને તાત્કાલિક ચીફ જસ્ટિસ દીપક મિશ્રાના કામકાજની રીતો પર સવાલ ઉઠાવ્યા હતા. શુક્રવારે પરિચર્ચા સત્રમાં જ્યારે પૂર્વ જસ્ટિસ ચેલમેશ્વરે પૂછવામાં આવ્યું કે સુપ્રીમ કોર્ટમાં રામ મંદિરનો કેસ પેન્ડિંગ છે, એ સમય દરમિયાન શું સંસદે રામ મંદિર નિર્માણ માટે કાયદો પસાર કરી શકે છે, આ સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે હા, કેન્દ્ર સરકાર મોદી સરકાર ધારે તો આમ કરી શકે છે. ચેલમેશ્વરે જણાવ્યું હતું કે એક અગત્યનો મુદ્દો છે કે કાયદાકીય રીતે આવું થઈ શકે છે કે નહીં, બીજી મહત્વની વાત પણ એ છે કે તે થશે કે નહીં. એવા ઘણા કેસની જાણ છે જે ભૂતકાળમાં બની ચૂક્યા છે, જેમાં કાયદાકીય પ્રક્રિયા અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ અવરોધ ઉભા કર્યા હતા. ચેલમેશ્વર કાવેરી જળ વિવાદ પર સુપ્રીમ કોર્ટના આદેશને પલટવા માટે કર્ણાટક વિધાનસભાના દ્વારા એક કાયદો પસાર કરવાનું ઉદાહરણ પણ આપ્યું હતું. તેમણે રાજસ્થાન, પંજાબ અને હરિયાણા વચ્ચેના આંતર રાજ્ય જળ વિવાદ સાથે જોડાયેલી એવી જ એક ઘટનાનો ઉલ્લેખ પણ કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તો ઉપલેટા શહેરના ભુવન ગોગળ છાત્રાલય સામે આવેલ મકાનના માલિક માતા પુત્રીને તેના સંબંધી હોવાનું કહી પોણા 2 લાખના દાગીનાની તફચંડી કરી આરોપી ફરાર. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં પોરબંદર રોડ પર જવાહરલાલ સોસાયટીમાં આવેલા ભુવન ગોગળ છાત્રાલયના દરવાજા સામે જ આવેલા મકાનમાં રહેતા મકાન માલિકે 85 વર્ષમાં આજે દયાબેન વશરામભાઈના ભુવા તથા તેમની સાથે સતવારો કરાવવા માટે રહેતા તેમની દીકરી 65 વર્ષીય રમાબેન ગોવર્ધનભાઈ રૈયાણીના ઘરમાં બંને એકલા રહે છે, જ્યારે તેમનો દીકરો દિનેશ ભુવા શહેરમાં દૂર અલગ રહેતો હોય છે. ગઈકાલે બપોર સમયે ફરિયાદીના ઘરે કોઈ શખ્સ આવી જયાબેન તથા તેમની પુત્રી રમાબેનને પોતે તેમના સંબંધી હોવાની વાત કરી ફોસલાવીને સગા સંબંધીના નામ અને સરનામ આપી ઘરમાં ચા પાણી પીને મહેમાન ગતિ માણી હતી. બાદમાં પોતાના બહેનના લગ્ન હોય તેવા રમાબેનને તેમની બંગડી નંગ 6 નમૂના માટે સોનાને બતાવીને માંગતા, ત્યારે જયાબેનના હાથમાં રહેલી 2 બંગડી તથા તેમની દીકરી રમાબેનના હાથમાં રહેલ 4 બંગડી કાઢીને આપી હતી. આ સમયે ત્યાં હાજર તેની દીકરીએ પહેરેલ માળા પણ આપવાનું કહેતા માતા પુત્રીએ 6 નંગ સોનાની બંગડી તથા માળા મળીને અંદાજે 8 તોલા સોનું કિંમત 1,80,000ની દાગીના આપતા અજાણ્યા શખ્સો સોનું લઈને ફરાર થઈ ગયા હતા. અને બાદમાં રમાબેનને પોતાની સાથે વિશ્વાસઘાત થયાનું જણાવવા મળતા એના ભાઈ દિનેશને જાણ કરતા તાબડતોડ આવી ગયો હતો અને સઘળી હકીકત જણાવીને ઉપલેટા પોલીસને જાણ કરી હતી. ત્યારે PI કાર્યાલયની સૂચનાથી PSI MJK પરમારે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી CCTVના ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. મારું નામ દિનેશભાઈ વસરામભાઈ ભુવા છે. હું 12:30 અહીંયા બેઠો હતો, પછી મારી ઘીરે ગયો અને ઘીરેથી મને ફોન આવ્યો. હું અહીંયા આવ્યો એટલે અંદર બધું બની ગયું. મને બધી વાત કરી કે આખું જૂનું જગુભાઈ મિસ્ત્રીનો છોકરો, દીકરાનો દીકરો સૌ, અને એમ કરીને કે મારી બેન રાજકોટથી આવી છે અને મારે નમૂનો જોઈએ છે, તમને 1/2 કલાકમાં આપી જાઓ એ કે. અને બાયા ડોઈમાંય મારા મધર ને મારા સિસ્ટર હતા બે, અને એને ડોઈમાંય પહેલાં આપી દીધી, પછી ડોઈમાં બેને આપી એટલે કે હું તમને નમૂનો કરીને હમણાં 1/2 કલાક આપી દઉં કે માળા હોતે છે કે તમે માળા આપો એટલે કે તમને હું 1/2 કલાકમાં આપી જાઉં છું. એમ કરીને જતો રહ્યો અને વાંહે બેન છે ને દોડીને ગયા એટલે રિક્ષાવાળા સાંભળી ગયો, પણ રિક્ષાવાળાએ ઊભી ન રાખી, એમ કરીને વયા ગયા બધા. હું બહાર બેઠી હતી અને માલિકો આવીને બેઠી, તો બેન કચરો નાખવા ગઈ હતી અને એની મોં રડી કાઢીને આવીને બેસી ગયો એ મારા પડખે. અને મને પૂછ્યું, મેં કીધું તું કોણ છો,
તો કે હું જગુભાઈનો દિનેશનો દીકરો છું અને હું તમને જમવાનું આમંત્રણ આપવાનો આવ્યો છું કે, અને એ કે તમે જમવા આવજો કાલ કે, અને મારી બેન રાજકોટથી આવી છે ને, તેને બંગડીનો નમૂનો જોવો છે ને, તો બંગડીયું તમે આપો ને તો હું અડધી કલાકમાં બંગડી જોઈ દેખાડીને આવું છું. તો બે બંગડી મારી, બે બંગડી, ચાર બંગડી બેનની ને માળા ડોકની તુલસીને પારાવાળી, એટલી વસ્તુ લઈ ગયો. ને મને કે અડધી કલાકમાં આવું છું, પાછો રિક્ષા કરીને અડી કાઢીને બેસી ગયો. બેન કે ઊભો રહે તો એ ઊભો ન રહ્યો. પછી હું જગુભાઈને ઘેરે ગઈ રિક્ષા કરીને, બેબીન તેડીને. હું કહું દિનેશ તાર છોકરો મારે ઘરેણું લઈ ગયો, તો કે બા મારો છોકરો ક્યાંય છે જ નહીં કે, જયાબેન મારો છોકરો અહીં છે નહીં કે. રમાબેન ગોરધનભાઈ રૈયાણી, અને બહાર હું આવી અને પરબારો એ અંદર આવ્યો ને હું કચરો નાખવા ગઈ. અંદર આવીને બરબારી બંગડીયું બે ચાર તોલાની પાંચ તોલાની બંગડી હતી, બે તોલાની માજીની હતી અને માળા હતી. પછી લઈને અને હું વાહે ધોળી અને રિક્ષાવાળાને રાઈડ નાખી. રિક્ષાવાળાએ હાઈમ્બ્રું હતું કે ઊભો રે મારે આવવું છે, હરી કાઢી તાઈ પાઈગું. અમીર પઠાણ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ ઉપલેટા. દેશમાં મૂર્તિઓ બનાવવાની હરીફાઈ લાગેલી હોય તેમ એક પછી એક રાજ્યમાં મહાપુરુષોના સ્ટેચ્યુ ઊભા થઈ રહ્યા છે. સરકાર આ પ્રતિમાઓ બનાવીને શું સાબિત કરવા માંગે છે? એક બાજુ દેશમાં ગરીબી, બેકારી અને ભૂખમરાથી પ્રજા ત્રાહિમામ પોકારી રહી છે, ત્યારે દેશમાં આવી ઊંચી પ્રતિમાઓ બનાવીને સરકાર શું કહેવા માંગે છે તે જનતાને પણ ખબર નથી પડતી. દેશમાં મૂર્તિઓ બનાવવાની હરીફાઈ કા લાગેલી હોય છે તેમ એક પછી એક રાજ્યમાં મહાન પુરુષોના સ્ટેચ્યુ ઊભા થઈ રહ્યા છે. સરકાર આ પ્રતિમાઓ બનાવીને શું સાબિત કરવા માંગે છે? એક બાજુ દેશમાં ગરીબી, બેકારી અને ભૂખમરાથી પ્રજા ત્રાહિમામ પોકારી રહી છે, ત્યારે દેશમાં આવી ઊંચી પ્રતિમાઓ બનાવીને સરકાર શું કરવા માંગે છે તે જનતાને પણ ખબર પડતી નથી. હજી તો ગુજરાતમાં 31 ઓક્ટોબરે સરદારની વિશાળ પ્રતિમાનું લોકાર્પણ થયું છે, તેના થોડાક દિવસમાં હવે રામ મૂર્તિ બનાવવાની પણ વાત સામે આવી રહી છે. એવું કહેવાઈ રહ્યું છે કે હવે વિશ્વની સૌથી ઊંચી મૂર્તિ ભગવાન શ્રી રામની અયોધ્યામાં સ્થાપિત કરવામાં આવશે. આ મૂર્તિ સરદાર વલ્લભભાઈની મૂર્તિ કરતાં પણ ઊંચી હશે. ત્યારે દિવાળી પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેની વિધિવત રીતે જાહેરાત કરી શકે. સૂત્રો અનુસાર સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ પેટ્રલ સહિત 182 મીટરની છે. તે હાલ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. તેના પર સરકારે 2,998 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. ત્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામની મૂર્તિ વલ્લભભાઈ પટેલની મૂર્તિનો રેકોર્ડ તોડશે. ત્યારે ભગવાન શ્રી રામની મૂર્તિની સ્થાપનાનો પ્રસ્તાવ એક બેઠકમાં રાખવામાં આવ્યો હતો. જોકે તેના શિલાયાંશના કાર્યક્રમને નક્કી કરવામાં આવ્યો નથી, પરંતુ તેને લાગવાની જાહેરાત મુખ્યમંત્રીએ કરી છે. આ મૂર્તિ પર સરદાર કરતાં પણ વધારે રૂપિયા ખર્ચ થાય તેની સંભાવના છે. ત્યારે ભગવાન શ્રી રામની આ મૂર્તિ કુલ પેરસ્ટલ સહિત 201 મીટરની હશે. તેમાં 151 મીટરની મૂર્તિ હશે અને 50 મીટરનો પેરસ્ટલ હશે. ખાસ વાત તો એ છે કે આ પ્રતિમા કાંસાની બનાવવામાં આવશે. સૂત્ર અનુસાર પહેલાં ભગવાન શ્રી રામની મૂર્તિને અયોધ્યામાં શ્રી રામલલ્લાની મંદિરની તરફ મોઢું હોય તેવી લગાવવાનો પ્રસ્તાવ હતો, પરંતુ હવે જ્યોતિષોની સલાહ પર મૂર્તિનું મોઢું પૂર્વ અને ઉત્તર રાખવામાં આવશે. આવું એટલા માટે કારણ કે વાસ્તુના હિસાબે પૂર્વ ઉત્તરની દિશાને ઈશાન કોણ એટલે કે ઈશ્વરનો ખૂણો કહેવામાં આવ્યો છે. કહેવાય છે કે આ સ્થાન પર ઈશ્વરનો વાસ હોય છે. જ્યાં સુધી ભગવાન શ્રી રામ અને હનુમાનજીની મૂર્તિનો સવાલ છે, આ મૂર્તિનો લગભગ બનાવીને તૈયાર છે. દિવાળી અને પ્રયાગરાજ કુંભના કારણે અયોધ્યાના આવનાર પર્યટકો અને શ્રદ્ધાળુઓ માટે વિશેષ બનાવવાની તૈયારી છે. ભગવાન શ્રી રામ અને હનુમાનજીની મૂર્તિઓ સ્વયં ઉપરી સચિવ અવનીશ અવસ્થીએ ઉપલબ્ધ કરાવી છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભારતની એકતા અખંડિતતાનો વિશ્વને સાક્ષાત્કાર કરાવીને આવનારી પેઢીઓ સુધી એક ભારત શ્રેષ્ઠ ભારતનો ભાવ પ્રેરિત કરતા વિશ્વના સૌથી ઊંચા સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સાહેબની વિરાટતમ પ્રતિમાની નિરીક્ષણ મુલાકાત કેવડિયા પહોંચીને કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમને ગુજરાત સરકાર અને સૌ ગુજરાતીઓ વતી આવકાર્યા હતા. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભારતની એકતા અને અખંડિતતાનું વિશ્વને સાક્ષાત્કાર કરાવીને આવનાર પેઢીઓ સુધી એક ભારત અને શ્રેષ્ઠ ભારતનો ભાવ પ્રેરિત કરતા વિશ્વના સૌથી ઊંચા સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સાહેબની વિરાટતમ પ્રતિમાને નિરીક્ષણ મુલાકાત કેવડિયા પહોંચીને કરી હતી. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમને ગુજરાત સરકાર અને સૌ ગુજરાતીઓ વતી આવકાર્યા હતા.
વિજય રૂપાણીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સાથે વેલી ઓફ ફ્લાવર્સ અને ટેન્ટ સિટી તેમજ સરદાર સાહેબના જીવન કવનના પ્રદર્શન ઓફ વોલી ઓફ યુનિટ સહિતના સમગ્ર પરિસરની મુલાકાત સાથે રહીને વિસ્તૃત વિવરણ આપ્યું હતું. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સરદાર સાહેબને ભાવાંજલિ આપતા કહ્યું છે કે દેશની એકતા અને અખંડિતતાના આ શિલ્પીના વિરાટતમ પ્રતિમા રાષ્ટ્રીય વૈશ્વિક ઓળખ બની ગઈ છે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દ્રષ્ટિપૂર્ણ આયોજન અને દ્રઢ સંકલ્પ સાથે સરદાર સાહેબની વિશ્વ પ્રતિમાની નિર્માણ કરાવીને સરદાર સાહેબ અને ગુજરાતનું ગૌરવ ઉન્નત કરાયું છે. યોગી આદિત્યનાથે પ્રચાર માધ્યમો સાથે સંવાદ સાધતા કહ્યું છે કે 562 રજવાડાઓને એક કરીને ભારત વર્ષને એકતાના તાંતણે બાંધનાર સરદાર સાહેબનું આ કાર્ય આવનાર યુગો સુધી યુવા પેઢીને પ્રેરણા આપશે અને રાષ્ટ્ર ચેતનાનો સંચાર કરશે. સરદાર સાહેબની કલ્પના અને સરદાર સરોવર બંધના નિર્માણ સાથે સાકાર કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને કિસાન અને સિંચાઈની સુવિધા આપીને ગુજરાતને સમૃદ્ધ તરફ લઈ જવા વિકાસના દ્વાર ખોલી દીધા છે. એવી આ ભૂમિના સ્થાનિક આદિવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીના વર્લ્ડ ક્લાસ ટુરિઝમ સેન્ટર તરીકે વિકસાવીને ટુરિસ્ટ ગાઈડ તરીકે રોજગાર અવસર પૂરા પાડ્યા છે. તે માટે અભિનંદન પણ પાઠવવામાં આવ્યું છે. આ અવસરે નર્મદા નિગમના CMDSS સ્ટાટોર તેમજ નિગમના સંયુક્ત વહીવટ સંચાલક સંદીપ કુમાર, જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારી અને નાયબ વન રક્ષક તેમજ નિગમના ચીફ એન્જિનિયર PC વ્યાસ સહિત અધિકારીઓ જોડાયા હતા. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તો હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. મેં જિગ્નેશ આર મોરે, બ્રાઇડ ઇંગ્લિશ સ્કૂલ CTM કી તરફ સે આપ સભી કો દીપાવલી એવમ નૂતન વર્ષા અભિનંદન એવમ ભાઈ બહેનો કે પાવન પર્વ એસે ભાઈ દૂજ કી આપ સભી કો ઢેરો સારી શુભકામનાએ. હું વીડીવાળા, કલોલ સિટી પોલીસ સ્ટેશન, ગાંધીનગર જિલ્લો. આવનારી દિવાળી અને નવું વર્ષ બધા મિત્રો માટે લાભદાયી શુભ નીવડે એવી શુભકામના પાઠવું છું. મેં ડૉક્ટર હસમુખ અગ્રવાલ, યહાં સાહિબાગ મેં રેશમભાઈ હોસ્પિટલ ચલાતા હું. ઇસ દિવાળી કે અવસર પર મેં અપને ગુજરાત કે ભારત કે લોકો કો દિવાળી કી ખૂબ ખૂબ શુભકામના દેતા હું. માં લક્ષ્મી સે પ્રાર્થના કરતા હું કે પૂરે દેશ મેં પાસીઓ કે ઉપર ધન કી વર્ષા બની રહે, ઉસકી માધ્યમ સે સબ લોગ સુખી સંપન્ન હો ઓર સબકા સ્વાસ્થ્ય ખૂબ બઢિયા રહે. એસી મેં દિવાળી કે અવસર પર પૂરે દેશવાસીઓ કો શુભકામના દેતા હું. મેં ઇન્દ્ર મૌર્ય, ઓમ શાંતિ વિદ્યાલય કી તરફ સે આપ સભી દેશવાસીઓ કો દિવાળી કી ઓર નયે વર્ષ કી હાર્દિક શુભકામના દેતા હું. ઓર વિદ્યાર્થીઓ યે શુભકામના દેતા હૈ કે આપકા નયા વર્ષ મંગલકારી હો, શુભકારી હો ઓર પ્રગતિકારી હો. હું જલપિન ભીમાણી, MN વિદ્યાલય શાળા પરિવાર તરફથી આપ સૌને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું અને આ સાથે તમારું નવું વર્ષ ખૂબ જ સુખદમય રહે અને સમૃદ્ધિમય બની રહે એવી શુભેચ્છા અને દિલથી પ્રાર્થના. પેટા
બેલારી શિમોહા અને મંડ્યાની લોકસભા સીટ અને રામનગર અને જામખંડીની વિધાનસભા સીટ માટે વોટિંગ શરૂ. આ ચૂંટણીને સત્તાધારી કોંગ્રેસ જેડીએસ ગઠબંધનની પરીક્ષા માનવામાં આવે છે, કારણ કે પરિણામની અસર રાજ્યના રાજકીય વાતાવરણ પર પડવાની શક્યતા છે. કર્ણાટકના 3 લોકસભા અને 2 વિધાનસભા સીટ ઉપર થનારી પેટા ચૂંટણી માટે શનિવારે વોટિંગ શરૂ કરી દેવામાં આવી રહ્યું છે. ત્યારે આ ચૂંટણીને સત્તાવાળાધારી કોંગ્રેસ જેડીસી ગઠબંધનની પરીક્ષા માનવામાં આવી રહી છે, કારણ કે પરિણામની અસર રાજ્યના રાજકીય વાતાવરણ પર પડવાની શક્યતા છે. આ ચૂંટણીને એટલા માટે મહત્વાકાંક્ષી માનવામાં આવે છે કારણ કે 2 પક્ષ સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે અને આગામી લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને જેડીએસ માટે પણ પરીક્ષા માનવામાં આવે છે. ત્યારે પેટા ચૂંટણી પછી રાષ્ટ્રીય સ્તર પર બીજેપી સાથે લડવા તમામ વિપક્ષ એકજૂથ થવાના પ્રયત્ન કરી રહી છે. ત્યારે પેટા ચૂંટણીમાં બેલારી, શિમોગા અને મંડ્યાની લોકસભા સીટ ઉપર અને વિધાનસભાના રામનગર અને જામખંડી સીટ ઉપર મતદાન થઈ રહ્યું છે. ત્યારે વોટિંગ માટે અંદાજે 6,450 મતદાતા કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. ત્યારે 5 સીટ ઉપર થઈને કુલ 31 મતદારો મેદાનમાં છે, જોકે મુખ્ય મુકાબલો કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધન વચ્ચે છે. તો ભારતને ઈરાન પાસેથી ક્રૂડ આયાતની યુએસએ આપી મંજૂરી, 8 દેશોને છૂટ આપી અમેરિકાની મજબૂરી. ઈરાનને બોધપાઠ શીખવાડવાનો તેનો પ્રયાસ નિષ્ફળ ન જાય તે માટે ઈરાન પર લગાવેલા પ્રતિબંધોને અસરકારક સાબિત કરવાનો પડકાર છે. ભારત ઈરાન પાસેથી ક્રૂડ આયાતની યુએસએને મંજૂરી આપવામાં આવી છે. ત્યારે 8 દેશોને છૂટ આપી અમેરિકાની મજબૂરી બની ગઈ હતી. ત્યારે ઈરાનને બોધપાઠ શીખવનારો તેનો પ્રયાસ નિષ્ફળ ન જાય તે માટે ઈરાન પર લગાવેલા પ્રતિબંધોને અસરકારક સાબિત કરવાનો પડકાર કર્યો છે. ત્યારે અમેરિકાએ ભારત સાથે અને દેશોને ઈરાનમાંથી ક્રૂડ ઓઇલની છૂટ આપવાનો નિર્ણય કરી લીધો છે. છૂટ મેળવનાર દેશોમાં જાપાન અને દક્ષિણ કોરિયાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે ટ્રમ્પ તંત્ર એક સિનિયર અધિકારી તેની ઓળખ ગુપ્ત રાખવાની શરતે તેની માહિતી બ્લૂમબર્ગને આપી છે અને તેમણે કહ્યું છે કે અમેરિકન વિદેશી મંત્રાલય માઇકલ મોમ્પિયો શુક્રવારે તેની જાહેરાત કરશે. ત્યારે ઈરાનથી ક્રૂડ ઓઇલ પર નવેસરથી લાગી રહેલા અમેરિકન પ્રતિબંધો 5 નવેમ્બરથી અમલ થઈ જશે. અમેરિકન ન્યુક્લિયર સોદા પર ઈરાન સાથે નવેસરથી વાતચીત કરવા માંગે છે, પરંતુ ઈરાન તેના માટે તૈયાર નથી. તો ટેબલેટ પર વાતચીત લાવવાનું દબાણ બનાવવા માટે અમેરિકા ઈરાનના અર્થતંત્રને હચમચાવી રહેવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેથી તેણે દુનિયાના 4 નવેમ્બર બાદથી ઈરાનમાંથી ક્રૂડ ઓઇલ નહીં ખરીદવાની અપીલ કરી છે. જોકે તે કેટલા દેશો પ્રત્યે શરતે નરમાઈ રાખી શકે છે. તેઓ ધીમે ધીમે ઈરાન પાસેથી ક્રૂડની ખરીદીનું પ્રમાણ ઘટાડતા રહેશે. ત્યારે ભારત જેવા દેશે પણ દલીલ કરી છે કે ઈરાનનો એક જ વખતમાં બહિષ્કાર કરવામાં આવે તો ક્રૂડ ઓઇલના ભાવ આકાશે આંબી શકે છે, જેની ક્રૂડ ઓઇલની આયાત કરનાર અર્થતંત્ર પર વિપરીત અસર પડી શકશે. ઈરાનની ક્રૂડ સૌથી વધુ આયાત કરનાર ચીન છૂટ મેળવનારી શરતો પર હજી પણ અમેરિકા સાથે વાટોઘાટો કરી રહ્યું છે. આ ઘટનાથી માહિતગાર સૂત્રોએ ઓળખ ગુપ્ત રાખવાની શરતે આ ખુલાસો કર્યો છે. જોકે આ પ્રકારની છૂટ મેળવનાર દેશોમાં ભારત, જાપાન અને દક્ષિણ કોરિયા અને ચીન સિવાય કયા 4 દેશ છે તે અંગે કોઈ ખુલાસો કરવામાં આવ્યું નથી. ઓઇલ માર્કેટિંગને જાણવા મળે છે કે કેટલાક દેશોને અમેરિકાથી છૂટ મળવાની છે. તો ગયા મહિને ગ્લોબલ બેન્ચમાર્ક બ્રેન્ડ ક્રૂડનો ભાવ 15% ઘટીને $85 પ્રતિ બેરલ પર આવી ગયો હતો. સાથે જ ક્રૂડ ઉત્પાદક દેશોના સંગઠન ઓપકે અન્ય સભ્ય દેશો તરફથી ક્રૂડ પુરવઠો વધારવાના આશ્વાસનથી પણ બ્રેન્ડ ક્રૂડના ભાવને સ્થિરતા મળી હતી. અમેરિકન અધિકારીઓએ જણાવ્યું નથી કે ઈરાન પાસેથી કેટલા પ્રમાણમાં ક્રૂડ ઓઇલની આયાતની છૂટ અપાશે. જોકે એટલું જરૂરી કહ્યું છે કે દેશને ઈરાનમાંથી ક્રૂડ આયાતની છૂટ મળે છે તે આ સ્થિતિ છે. ટ્રમ્પ તંત્ર સામે ઈરાનને બોધપાઠ શીખવવાનો તેનો પ્રયાસ નિષ્ફળ ન જાય તે માટે ઈરાન પર લગાવેલા પ્રતિબંધોને અસરકારક સાબિત કરવાનો પડકાર કર્યો છે. આ જ કારણ છે કે તે કેટલા દેશો સાથે નરમાઈથી વર્તવા માટે મજબૂર બન્યું છે, જેથી ઓઇલ માર્કેટિંગમાં પર્યાય પુરવઠો થતા રહે અને ક્રૂડના ભાવમાં સાધારણ વધારો ન થાય તે માટે ક્રમશઃ ઘટાડો કરવા માંગે છે. ત્યારે અમેરિકાના અધિકારીઓએ જણાવ્યું કે આ દેશોને અસ્થાયીથી છૂટ અપાવવામાં આવે છે અને અમેરિકા તેમની પાસેથી ઈરાન ક્રૂડ ઓઇલની આયાતમાં ક્રમશઃ કાપની આશા રાખશે. ભારત, જાપાન અને દક્ષિણ કોરિયા અને ચીન સિવાયને છૂટ મેળવનાર અને 4 દેશ કયા છે તે હજુ જણાવાયું નથી. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.